હેલો સ્ટુડન્ટ્સ, જ્ઞાન મીમા આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 9, સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 12. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદકોણ 60 અંશ અને ટાવરના તળિયાનો ઉચ્છેદકોણ 45 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો. તો હમણાં સુધી તમે હવે વિચારતા હશો કે હમણાં સુધી આપણે ઉચ્છેદકોણ વિશે ભણ્યા, હવે આવ્યો નવો ઉચ્છેદકોણ. ઉચ્છેદકોણ એટલે આપણે શું કરતા હતા? તો જે બિંદુથી, એટલે કે આ રીતે અહીં દાખલા તરીકે આપણી આંખ હતી, તો તે બિંદુથી આપણે ઉપરની તરફ જાણે દાખલા તરીકે અહીં ટાવર હતો તો ટાવરની ટોચ ઉપર જોતા હતા. તો આ જે આપણી ઉપરની તરફ નજર છે અને આપણી જે સીધી નજર, એટલે કે ક્ષિતિજ નજર, તો તે બંને વચ્ચેનો જે ખૂણો હતો તેને આપણે કહેતા હતા ઉચ્છેદકોણ. હવે આપણને આપ્યો છે ઉચ્છેદકોણ. તો ઉચ્છેદકોણ એટલે શું તો તે પણ આપણે સમજી લઈએ. તો આ જે આપણી આંખ છે, તો હવે આપણે આ જે ટાવર છે, બરાબર છે, અથવા તો ઇમારત છે, કોઈ પણ વસ્તુ છે, હવે જો તેની આપણે નીચે નજર કરી, એટલે કે તેના તળિયાને જોઈશું. અહીંથી મેં જોઉં છું આ તળિયો, તો અહીં જે છે તળિયાને આપણે જોઈશું અને જે તળિયો જે ઇમારત જેની સાથે ઊભું હશે, એટલે કે લંબ સ્થિતિમાં ઊભું હશે, એટલે કે જમીન પર જ ઊભું હશે, તેથી તેના દ્વારા જે બનતો ખૂણો હશે તે હવે આપણે કહીશું તેને ઉચ્છેદકોણ. તો હવે જોઈએ આપણે કે અહીં આપણે જોઈશું કે ઉચ્છેદકોણ આપણને 60 અંશ આપ્યો છે અને ઉચ્છેદકોણ 45. તો કઈ રીતે આપણે ખૂણો બનાવવાનો છે અને ક્યાં બનાવવાનો છે તે આપણે જોઈએ. તો આપણને આપ્યું છે કે 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદકોણ. અહીં મેં આ રીતે એક ઇમારત પાડી છે અને આ છે આપણી પાસે કેબલ ટાવરનો ટાવર અને તેની ટોચ છે એ. હવે આપણને કહે છે 7 મીટર ઊંચી ઇમારત છે, તેથી આ જે આપણે આપી દઈએ કે આ છે નામ સી અને ડી ઇમારત છે, તો તેની જે આટલું ઊંચાઈ છે તે કેટલી છે? 7 મીટર છે. હવે આપણને કહ્યું છે કે આ ઇમારત પરથી, એટલે કે આ જે ડી બિંદુ છે તેના ઉપરથી આપણે જોવું પડશે ઉચ્છેદકોણ. ઉચ્છેદકોણ એટલે કે આપણે ઉપર જોવું પડશે, તો ઉચ્છેદકોણ છે 60 અંશનો, બરાબર. તેથી ઉપર જોઈશું અને આપણી જે સીધી નજર હશે તો તે બંને વચ્ચેની દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા, તો તે બંને વચ્ચેનો ખૂણો કયો થશે? તો તે થશે ઉચ્છેદકોણ. તે આપણો થઈ ગયો 60 અંશ. તમને દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા એવું ન સમજ પડે તો આપણે એટલું ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે ઉપર જોઈએ છીએ અને આપણી નજર જે એકદમ સીધી જાય છે તો તે બંને વચ્ચે ખૂણો બને ત્યારે આપણે ઉચ્છેદકોણ નોર્મલી કહી શકીએ. હવે જોઈએ આગળ ટાવરના તળિયાનો ઉચ્છેદકોણ. હવે આપણે અહીં ડી બિંદુ પર જ છે, બરાબર. હવે આ જે ટાવર છે તેનું તળિયું કયું છે? બી છે. તો તેના તળિયાનો શું છે? ઉચ્છેદકોણ. તો તે કેટલો થશે? તો તમે કહેશો કે એ વળી શું? તો આપણે આ ડી થી બી લઈને બી બી ને આપણે જોઈન્ટ કરી દઈએ તો વધારે ખબર પડશે. તો ડી બી ને જોઈન્ટ કરી દીધું. હવે આપણી નજર છે અહીં સીધી ડી થી લઈને અહીં સુધી અને આપણે નામ આપી દઈએ પી, બિંદુ પી. એ બી વચ્ચે જે બિંદુ છે ત્યાંને આપણે એ બિંદુ પી. હવે જ્યારે આપણે આ ડી બિંદુ પરથી નીચે તળિયાની તરફ નજર કરીશું અને જે આપણી પાસે સીધી રેખા, એટલે કે ડી નજર થઈ સીધી એકદમ, તો તેના વચ્ચેનો ખૂણો કેટલો છે આપણી પાસે? 45 અંશનો. હવે આપણને કહીશ, આપણે જોઈશું કે આ જે છે નજર તે આપણે તળિયાની ટોચ પર જોવાની છે, તેથી આ જે ઝેડ આકારે, ઊંધા ઝેડ આકારે બને છે, બરાબર છે ખૂણો. તેથી આ 45 થશે, તેથી આ ખૂણો પણ 45 થશે, તેથી આ બી ખૂણાને પણ આપણે શું કહીશું? તે 45 છે. હવે આપણે જો અને અહીં 45 ન રાખીએ તો પણ ચાલે, કારણ કે અહીં જે આપણો 45 ખૂણો બને છે તેનું આપણને કઈ કામ જ નથી, કારણ કે આપણે તો આ જે બીસી ઇમારત છે તેની લંબાઈ છે બીસી છે, તેથી આ ખૂણાનું જ કામ છે. તો હવે ટાવરની ઊંચાઈ, એટલે કે આ એકી આ એબી જે આપણી પાસે આપી છે તે શોધવાની છે. તો એબી ને આપણે એચ તરીકે દર્શાવી દઈએ કે આખી જે ટાવરની ઊંચાઈ છે તે કેટલી છે? H તરીકે છે. હવે આગળ આપણે જોઈએ તો ટાવરની ઊંચાઈ શોધો. હવે આપણે સૌ પ્રથમ શું કરીશું? આકૃતિનું વર્ણન કરી નાખીએ. એ બી એ ટાવર છે, તો હું અહીં લખું છું વર્ણન કે એ બી ટાવર છે અને એ ટાવરની ટોચ છે. એ બી બરાબર આપણે લઈ લીધું છે H. સી ડી એ ઇમારત છે, આ રહી 60 મીટરની ઇમારત છે અને આ જે સી ડી નું આપણી પાસે લંબાઈ ઊંચાઈ જે છે તે 60 મીટર, તો તેની સામેની બાજુ જે મેં પી બિંદુ લીધું છે તો પી થી બી સુધીનું અંતર પણ શું થશે? 60 મીટર થશે, કારણ કે તે કેટલું છે? તો ઇમારત જેટલી ઊંચાઈ છે. હવે આપણે જોઈશું કે એપી કેટલું થશે. તો આખી જે ઊંચાઈ જે છે ટાવરની તે એચ છે, તેથી એપી બરાબર, જો એચ માંથી આપણે આ 7 મીટર બાદ કરી નાખીએ તો આપણને એપી ની બાજુ મળી જશે, તેથી લખીશું કે એચ માઇનસ 7. હવે બીસી તો આપણે શોધવાના છે, તો હવે તમે જોશો કે આપણી પાસે જે બીસીડી ત્રિકોણ બને છે તેના અંદર આપણે બીસીડી નું, એટલે કે પાસેની બાજુ થશે અને સીડી જે આપણને ઇમારતની બાજુ આપી છે તો શું છે તે? 7 મીટર, એટલે કે પાસેની બાજુ અને સામેની બાજુ. તો પાસેની બાજુ અને સામેની બાજુ આવતો ખૂણાવાળું આપણી પાસે નિત્યસમ કયો છે? તો ટેન થીટા. તો આપણે ત્રિકોણ બીસીડી માટે સૌ પ્રથમ લઈશું, તો લખીશું કે ત્રિકોણ બીસીડી માટે ટેન થીટા બરાબર શું આવશે? ખૂણાની સામેની બાજુ સીડી થઈ અને ખૂણાની પાસેની બાજુ કઈ થઈ? બીસી.
તેથી લખીશું સીડી સિગ્મા વીસી. ટેન થીટા, થીટા કેટલા છે? 45 અંશ, તેથી લખીશું ટેન 45 બરાબર સીડી બાજુ 7 મીટર છે તેથી 7, અને બીસી આપણે શોધવાના છે તેથી આપણે તેના એજ લેવા દઈએ. હવે બીસી બરાબર શું છે? તો બીસી આપણી પાસે નથી 45. હવે ટેન 45 ની કિંમત કોને ખબર છે? ટેન 45 સાઈન ની કિંમત, કોસેક ની કિંમત, બધી જે કિંમતો છે તે આપણે શું કરવાની છે? યાદ રાખવી પડશે, કારણ કે તેના વગર આગળ દાખલો આપણે ગણી શકીએ નહીં. તો આ ટેન એ છે, ટેન એ એટલે કે 45 અંશ નો ખૂણો જોઈએ તો ટેન 45 બરાબર 1, જે આપણું સૌ સરળ છે, બધાને યાદ રહી જ જાય. હવે ટેન 45 બરાબર 1 લખીશું એટલે કે 7 ના છેદમાં બીસી. બીસી ને બરાબર ની બીજી બાજુ મોકલી દઈએ તો બીસી બરાબર 7 મીટર. હવે આપણને મળી ગયું કે જે બીસી જે બાજુ જે છે, આ જે તળિયું છે તે પણ આપણને મળી ગયું 7 મીટર. હવે શું કરીશું? તો હવે આપણે આ જે બીસી મળી ગયું 7 મીટર એટલે કે પીડી બરાબર પણ 7 મીટર થશે. તો અહીં આપણે લખીએ કે બીસી બરાબર 7 મીટર, તેથી જે ઉપર જે પહોળાઈ જે છે ઇમારતની અને ટાવર વચ્ચેની જે પહોળાઈ છે 7 મીટર, તે અહીં પણ એ જ રહેવાની છે. વાંકો તો ટાવર કે વાંકું ઘર તો વાંકી ઇમારત તો હોવાની નથી, તેથી પીડી જે બાજુ છે તેનું પણ કેટલી મીટર થશે? તો તે પણ 7 મીટર જ પહોળાઈ થશે. તો અહીં લખીશું કે બીસી બરાબર પણ 7 મીટર છે આપણી પાસે, તેથી પીડી બરાબર પણ 7 મીટર. હવે આપણે શું કરીશું? તો બીજો ત્રિકોણ લઈશું એ પી ડી, તો તેમાંથી આપણને મળશે એચ માઇનસ થ્રી અને એચ ની લંબાઈ, તેના પરથી આપણે ટાવર ની ઊંચાઈ શોધી શકીશું. હવે આપણે લઈશું ત્રિકોણ એ પી ડી માટે. તો લખીએ કે હવે ત્રિકોણ એ પી ડી માટે, ત્રિકોણ એ પી ડી ના અંદર ખૂણો કેટલો છે? 60 અંશ નો. આપણી પાસે ડીપી બાજુ છે, ડીપી બાજુ કેટલા મીટર ની છે? બીસી બાજુ 7 મીટર મળી, તેથી પીડી બાજુ એટલે કે ડીપી બરાબર પણ 7 મીટર જ થશે. તો આગળ જોઈએ, આપણી પાસે સામેની બાજુ છે એચ માઇનસ 7 અને પાસેની બાજુ ખૂણાની 7 મીટર છે, તેથી એચ ની ઊંચાઈ શોધવા માટે આપણે શું કરી શકીએ? તો એચ ની ઊંચાઈ આપણને મળશે, એચ બરાબર મળશે, તેથી આપણે ટેન 60 લઈ લઈએ. તો લખીએ કે ટેન 60 સામેની બાજુ અને પાસેની બાજુ સમાવતું સૂત્ર એટલે કે ટેન થીટા. તો ટેન થીટા બરાબર સામેની બાજુ કઈ થઈ 60 ની ખૂણાની સામેની બાજુ? તો એપી, અને પાસેની બાજુ થઈ ડીપી. તો લખીએ કે એપી છેદમાં બીપી. થીટા અહીં આપણે કેટલા લેવાના છે? 60 અંશ નો ખૂણો છે, તેથી ટેન 60 એપી બરાબર છે એચ ઓછા 7 અને ડીપી બરાબર આપણને 7 મીટર. હવે ટેન 60 ની કિંમત તો બધાને આવડવી જ જોઈએ. કેટલી છે ટેન 60 ની કિંમત? તો વર્ગમૂળમાં 3. અહીં પાછું આપણે એકવાર જોઈ લઈએ, ટેલી કરી લઈએ. તો ટેન અને ટેન 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3. તો આપણે અહીં લખીએ કે ટેન 60 બરાબર વર્ગમૂળમાં 3 બરાબર એચ ઓછા 7 છેદમાં 7. 7 ને બરાબર ની બીજી બાજુ મોકલી દઈએ તો ઉપર જશે ગુણાકારમાં, તેથી વર્ગમૂળમાં 3 ગુણ્યા 7 બરાબર એચ ઓછા 7. શું કરીએ? તો હવે માઇનસ 7 છે તેને બરાબર ની બીજી બાજુ મોકલીશું તો પ્લસ થઈ જશે, તેથી લખીએ કે 7 વર્ગમૂળમાં 3 વત્તા 7 બરાબર એચ. અહીં આપણી પાસે શું છે? એચ 7 સામાન્ય છે, તેથી 7 ને સામાન્ય કરીશું, અંદર લખીએ વર્ગમૂળમાં 3 વત્તા 1 બરાબર એચ. તો આપણને શું મળી ગયું? તો એચ ની કિંમત મળી ગઈ. આપણે લખીએ કે એચ બરાબર 7 વર્ગમૂળમાં 3 વત્તા 1 મીટર. તો ટાવર ની ઊંચાઈ કેટલી થઈ? તો લખીએ કે ટાવર ની ઊંચાઈ કઈ છે? એ બી બરાબર એચ લીધી હતી અને એચ બરાબર મળી 7 વર્ગમૂળમાં 3 વત્તા 1 મીટર છે. તો અહીં આપણો દાખલો પૂરો.